વાગરા તાલુકાના અરગામા ગામ ખાતે વારંવાર જમીન બાબતે વિવાદ થાય છે અને સમજૂતી પણ થાય છે પરંતુ અગમ્ય કારણોસર ફરી પાછો વિવાદ ઊભો થાય છે જે અંગે લોકોએ જણાવ્યું હતું કે માપણી કેમ નથી થવા દેતા આ જમીન મદરેસાની હોવાનું જણાયું છે જો વાંધો હોય તો માપણી થઈ જવા દો વાગરા તાલુકાના અરગામા ગામની જમીન અંગે ગત વર્ષે પણ વિવાદ સર્જાયો હતો આ વિવાદ અંગે જમીનની માપણી માપણી અંગેનું વાર આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કેન કરીને થવા દીધી જો સાચા હોય તો માપણી થઈ દેવા દો પણ માપણી થવા દેતા નથી ગત વર્ષે પણ આ બાબતે વિવાદ થયો હતો જે તે સમયે લોકપ્રિય સીટી ચેનલમાં આ બાબતના સમાચાર પણ દર્શાવ્યા હતા ત્યારબાદ હાલ પાછો આ જમીન અંગે વિવાદ ઊભો થયો છે આ જમીન અંગે કેવીએટ પણ દાખલ કરવામાં આવી હતી વખત જમીનની માપણી નક્કી પરંતુ રીતે માપણી થવા દીધી ન હતી અને કોઈ અગમ્ય કારણોસર આ જમીન બાબતે વિવાદ ઊભો થયા કરે છે જે અંગે અરગામા ગામના જાગૃત નાગરિક નાસિર સૈયદે જણાવ્યું કે અરગામાની સૂચિત જમીન મદરેશાની જ છે જેથી વિવાદ આધાર વિનાનો છે એકવાર માપણી થઈ જવા દો સાચા જ હોય એમની માપણી કરવામાં શું ઓર્ડર છે મદ્રસાને કઈ જરૂર મદ્રસાની નીકળશે તો મદ્રસાને મળશે અગર જો મદ્રસાની નહીં નીકળે તો મૂળ માલિકની જ રહેવાની છે તો પછી માપવામાં શું ઓર્ડર છે અગાઉ તારીખ ચાર દસ બે હજાર મેં વાગડા મામલેદાર એજ્યુકેટર મેજિસ્ટર સાહેબને મેં અરજી આપેલી છે એ અરજીના આધારે સાહેબે છ તારીખે પાંચ તારીખે એમની સાથે મિટિંગ કરીને એમને એવું કીધેલું છે કે ભાઈ તમે તમારા એવિડન્સ જે હોય તો મારી પાસે અરજી એની તપાસ છે તો આ ઘટના એવી છે કે ખરેખર મામલેદાર સાહેબ આ સચ્ચાઈની નજીક જઈ રહેલા છે એ લોકો ખોટા આક્ષેપ લગાવેલા છે એ બિલકુલ ખોટા છે ને ખરેખર આ જગ્યા મદ્રસા નૂરુલ ઇસ્લામની જ છે અગર જો સાચા હોય તો માફડી કરાવીને બતાવી દો તો તમે ચોખા થઈ જશો એ મદ્રસાના ટ્રસ્ટી પડી રહે છે ગામના સરપંચ બે છે ને જગ્યા પણ એમની પાસે જ છે ને કબજો પણ એમને જ કરેલો છે જગ્યા એંસી બા હેંસીની જગ્યા છે કાયદેસર મદ્રસા નૂરુલ ઇસ્લામની જ છે અગાઉ એક વર્ષ પહેલાં એમને જનરલ પોમેશ પર પ્રોમેશ્વરી પર બી કરેલી છે બહાંદરી પણ આપેલી છે આગળ આવા ઘટના આ ચોથી વખત આ ઘટના બનેલી છે એટલે આપ સાહેબને અમને વિનંતી કે આનો અમને ન્યાય મળવો જોઈએ ખરેખર લોકો ખોટા ખોટા આક્ષેપ લગાઈ રહેલા છે ને માઠાભારી થઈ ને ખોટા ખોટા લોકોને ગેરમાર્ગે રહેલા છે